કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ. તો આપણે અહીંયા વાત કરીએ વિદ્યુત કોષોનું શ્રેણી સમાંતર જોડાણની વાત કરી, જેમ અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ હતું એમ વિદ્યુત કોષોનું ભી શ્રેણી સમાંતર જોડાણ આવશે. તો આપણે અહીંયા ચેક કરીએ એક પછી એક, પહેલું શ્રેણી જોડાણ આપણે ચેક કરીશું. તો આપણે અહીંયા આકૃતિ ડ્રો કરીએ છીએ કે એક E1 EMF છે, એનો આંતરિક અવરોધ R1 છે. બીજું E2 EMF, એનો આંતરિક અવરોધ R2 છે. આવા બે વિદ્યુત કોષ છે એને શ્રેણીમાં કનેક્ટ કર્યા છે. આ પોઈન્ટ A લીધો, આ પોઈન્ટ C લઉં છું, વચ્ચેનો પોઈન્ટ B લઈ લઉં છું. લખાણ આપણે લખવા સમજવા જઈએ તો અહીંયા ધ્યાન આપજો કે E1 E2 EMF, આ E1 E2 EMF અને એના આંતરિક અવરોધ છે R1 R2. આવી બે બેટરીઓ કનેક્ટ કરી છે અને એને આ રીતે જોડવામાં આવ્યા છે. હવે અહીંયા સમજો, આ પોઈન્ટ A લીધો, આ પોઈન્ટ B છે, આ પોઈન્ટ C બતાવ્યા છે. હવે બેટરીમાંથી પ્રવાહ, તો પ્રવાહ ધારો કે I ધારી લઉં, તો પહેલી કન્ડિશન સમજાવી જુઓ, બેટરી શ્રેણી જોડાણમાં જોડી હતી. શ્રેણી જોડાણમાં હોય એટલે I નું મૂલ્ય સરખું હશે, તો બધામાંથી I કેવો હશે, એક સમાન પસાર થતો હશે. હવે આપણે એક કામ કરીએ, વોલ્ટેજ ડિફરન્સ ચેક કરીએ. તો હું માનું ત્યાં સુધી તમને એક સીધો અંદાજ હશે કે A અને B, સમજો એક બેટરી ડ્રો કરું છું E અને R, અને એમાંથી વહેતો પ્રવાહ I હોય, તો આના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ આવશે ને એ જ આપણો ટર્મિનલ વોલ્ટેજ હશે. આગળના થિયરી ભણ્યા હતા આપણે કે આના બે છેડાનો વોલ્ટેજ એ ટર્મિનલ વોલ્ટેજ છે. ટર્મિનલ વોલ્ટેજમાં E-IR સૂત્ર લખીએ છીએ, V બરાબર E-IR, જે આપણે જો સમજો કે કોઈ વાર I ઝીરો કરી દઈએ તો V બરાબર શું થઈ જાય, E થઈ જશે. એટલે કે ટર્મિનલ વોલ્ટેજ જ EMF બન્યો જ્યારે ઓપન સર્કિટ કન્ડિશન થાય ત્યારે, બાકીની કન્ડિશનમાં આ સૂત્ર યુઝ થશે. તો આપણે પ્રવાહ વહે છે તો એ વખતે હું A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ VAB બરાબર, VAB બરાબર લખવું હોય તો A અને B નો પોટેન્શિયલ ડિફરન્સ, તો આ જ બેટરી છે તો એનો ટર્મિનલ વોલ્ટેજ, તો એટલે લખીએ કે VA-VB બરાબર શું લખાશે, VA-VB. તો V માઇનસ, સોરી E1-I × R1, સમજો આની જેમ જ E1-I તો આ સમાન છે અને અવરોધ R1, આ VA-VB A અને B માટે. હવે એ જ રીતે B અને C નું લખી દઉં, તો VBC VB-VC બરાબર એના માટે હતા E2-I × R2, આની જેમ સેમ થયું E2-I × R2. હવે એક કામ કરીએ, આપણે A અને C માટે લખીએ, તો VAC = VA-VC. VA-VC લાવવું હોય શું કરું, આનો નાનો સરવાળો કરું. હવે ચેક કરો, અહીંયા તમને ખ્યાલ આવશે VA-VC છે, હું આનો સરવાળો કરું છું VA-VB પ્લસ VB-VC. VA-VB પ્લસ VB-VC, તો આપણે B કેન્સલ થઈ જશે, કેટલા આવી જશે VA-VC આવે. તો આપણે શું કરવાનું, આની કિંમત અહીંયાથી અહીંયા લખી દેવાની. હવે હું અહીંયા જે લખવા જઉં છું એ સમજો, VA-VC એ ટોટલ વોલ્ટેજ આપણને આવ્યો કે નહીં, આના બે છેડાનો વોલ્ટેજ આવ્યો છે, તો એ આપણે V વડે લખી દઈએ તો એ ચાલશે, અથવા હાલ પૂરતું એની કિંમત રાખીએ છીએ VAC = આ થશે, આની કિંમત થઈ E1-I × R1, આની કિંમત થશે E2-I × R2. હવે VAC બરાબર લખીએ છીએ તો અહીંયા થાય E1 + E2, જો આ બેનો સરવાળો કર્યો છે, અને માઇનસ I કોમન કાઢું, કૌંસમાં રહેશે R1 + R2, આ બેનમાં માઇનસ કોમન કાઢી, આટલું સ્ટેપ રહ્યું. હવે આ VAC ને સાઈડ પર રાખીએ છીએ, એના પછી અહીંયા સમજીએ, આ નીકાળી દઈએ, આના બદલે એક સમતુલ્ય EMF ચેક કરીએ, કે જેમ કે આ બધી બેટરી કેન્સલ થઈ જાય, એક જ બેટરી રહે, એને ઇક્વિવેલન્ટ કહી દીધું, પછી બધા અવરોધ કેન્સલ થઈ જાય, એક જ અવરોધ રહેશે, એને R ઇક્વિવેલન્ટ કહ્યું છે. અને આ પોઈન્ટ A હશે, આ પોઈન્ટ C હશે, વહેતો પ્રવાહ હશે I0. કોમન કોન્સેપ્ટ છે, સમજો A પોઈન્ટ C પોઈન્ટ વહેતો પ્રવાહ I છે. ઓકે, હવે એક કામ કરીએ, આ રિલેશન આપણને મળી જાય તો આના ઉપરથી આનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય, તો VAC બરાબર લખવું હોય શું થશે, VAC બરાબર E-IR, તો ઇક્વેલન્ટ માઇનસ I × R ઇક્વેલન્ટ. હવે આના આની સાથે કમ્પેર કરો તો ઇક્વેલન્ટ કેટલા થયા, ત્યાં E1 + E2 થયા. R ઇક્વેલન્ટ કેટલા થયા, એની સાથે કમ્પેર કરીએ, R ઇક્વેલન્ટ R1 + R2 થયા.
ओके इन शोर्ट आपणे आटलू समझाई छे हवे हुं मानुं त्यां सुधी आ इक्विवेलेंट आर इक्विवेलेंट मळ्या पण समजो एक थाय केवुं के आ तो बे ज अवरोध छे एवा घणा बधा अवरोध जोड्या होय तो अहींया ई 3 4 ई 5 ए रीते लखी शकाय पण एना पहेला बे अगत्यना एक मुद्दा हुं वात करुं छुं के ज्यारे बेटरी सहायक जोड़ेली छे सहायक नो मतलब शुं थाय आ धन थी ऋण आ ए धन थी ऋण आगळ आवशे ए धन थी ऋण त्यारे आपणे सरवाळो करीए छीए પણ જો ઉલટી જોડી ગઈ તો કે બેટરી આ ધન થી ઋણ છે એવી કોઈ બીજી બેટરી ઉલટી જોડી ગઈ ઋણ થી ધન જોડી ગઈ તો એ વખતે શું કરાય એ વખતે આપણે બાદબાકી કરવી પડશે તો અહીંયા સમજો આ ધન થી ઋણ આ ઋણ થી ધન જોડાઈ હોય તો ઈવન માઇનસ ઈ2 આવશે હવે જ્યારે બધી બેટરીની ઘણી બધી બેટરી જોડાઈ હોય તો ઈ ઇક્વિવેલન્ટ કેટલો થયો ઈવન ઈ2 ઈ3 અપ ટુ સો ઓન સુધી ચાલે જશે હવે જ્યારે આર ઇક્વિવેલન્ટ કેટલો થાય આર ઇક્વિવેલન્ટ થાય R1, R2, R3, અપ ટુ સો ઓન સુધી ચાલે જશે બરોબર આ એક થિયરીનો બેઝિક કોન્સેપ્ટ થયો છે હું માનું ત્યાં સુધી આપણે થિયરીને પ્રોપર પ્રિપેર કરવા માટે એક વખત સમજવાનો ટ્રાય કરીએ ક્વેશ્ચન તમને એક્ઝામ્સમાં પૂછાશે કે શ્રેણી જોડાણ સમજાવો બરોબર વિદ્યુત કોષોનું તો અહીંયા દરેક જણા ધ્યાન આપીને સમજજો કે પહેલું લખાણ આવશે કે ઈ1 ઈ2 ઈએમએફ વાળા બે વિદ્યુત કોષ છે જેનો આંતરિક અવરોધ R1 R2 છે એમને શ્રેણી જોડ્યા છે ને એના કારણે બંનેમાંથી સમાન પ્રવાહ આઈ પસાર થાય છે આ સેન્ટેન્સ પહેલા લખી દઈશું હવે ઈ અને બી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ તો ઈ અને બી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે ટર્મિનલ વોલ્ટેજ એટલે કે VA માઇનસ VB બરાબર જોવા જઈએ તો ઈ1 માઇનસ IR1 બી અને સી નો પોટેન્શિયલ ડિફરન્સ એટલે VB માઇનસ VC બરાબર ઈ2 માઇનસ IR2 હવે ઈ અને સી નો પોટેન્શિયલ ડિફરન્સ તો ઈ અને સી નો લખીએ તો VA માઇનસ VC લખાય બરાબર જોવા જાવ તો આપણે એનો સરવાળો કરો તો VA માઇનસ VB પ્લસ VB માઇનસ VC તો બી બી કેન્સલ થઈને એ જ આવી જવાનું હવે VA માઇનસ VB છે એ કેટલા તો ઈ1 માઇનસ IR1 VB માઇનસ VC કેટલા ઈ2 માઇનસ IR2 હવે આમાં ઈ1 પ્લસ ઈ2 કરો માઇનસ IR1 પ્લસ R2 કરી દો આ સ્ટેપ થઈ ગયું VAC બરાબર ઓકે એક આ રિલેશન આપણી પાસે આવે પછી અહીંયા સમજજો આ કન્ડિશન બને તો આના બદલે સમતુલ્ય બનાવી દો આ બધા ઈએમએફ ના બદલે ઇક્વિવેલન્ટ લાયા આ બધા અવરોધના બદલે આર ઇક્વિવેલન્ટ લાવી દીધા હવે તમે જો તો કમ્પેર કરો તો અહીંયા કમ્પેરિઝનમાં તમને સીધો ખ્યાલ આવશે કે અહીંયા ચેક કરજો કે ઈ આના માટેનું VAC નું સૂત્ર લખું તો ઇક્વિવેલ ઈ માઇનસ IR તો ઈ માઇનસ I ઇક્વિવેલ હવે ઈ ઇક્વિવેલન્ટ કેટલા થયા તો ઈ1 પ્લસ V2 અને આર ઇક્વિવેલન્ટ કેટલા તો R1 પ્લસ R2 સો આ રિઝલ્ટ આવી ગયું હવે નીચે એક બે સેન્ટેન્સ લખવાના હશે કે એની અંદર બતાવ્યું છે કે જો ધન ઋણ ઓપોઝમાં જોડાય જેમ કે અહીંયા ધન ઋણ છે અને આ ઋણ ધન જોડાઈ જશે તો આપણે અહીંયા ઈ1 પ્લસ ઈ2 નહીં આપણે ઈ1 માઇનસ ઈ2 પણ અવરોધમાં તો સરવાળો જ રહેશે અવરોધમાં કોઈ એવું પ્લસ માઇનસ ના થાય એ તો શ્રેણી જોડાણનું ઇક્વેશન છે હવે બીજું એના પછી નીચે લખીએ છીએ કે ધારો કે એન વિદ્યુત કોષો જોડેલા હોય તો બધા ઈએમએફ નું શું થઈ જાય સરવાળો અને બધા અવરોધનો પણ શું થઈ જશે સરવાળો હશે આ એક બેઝિક થિયરી છે હું માનું ત્યાં સુધી તમે ડિટેલ થિયરટિકલ અને મેથેમેટિકલ બંને સરખા જેવું છે એકવાર NCERTમાં સમજી લેશો ક્લિયર થઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ કે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ છે એ ટોપિકમાં આપણે અહીંયા ચેક કરીએ તો આપણી પાસે ઈ1 ઈએમએફ અને એના સાથે ઓકે તમને દેખાતું ના હોય તો આપણે અહીંયા કેન્સલ કરીએ અને નીચે ડ્રો કરું છું અહીંયા જુઓ કે હવે આ રીતનું કનેક્શન આપ્યું છે તો એમાં ઈ1 ઈએમએફ ઈ2 ઈએમએફ R1 આંતરિક અવરોધ R2 આંતરિક અવરોધ આ રીતના બે કોષને સમાંતર જોડેલા છે હવે સમાંતર જોડ્યા હોય તો આ પોઈન્ટ થઈ જશે B1 આ પોઈન્ટ થશે B2 હવે પ્રવાહની વાત કરું છું તો સમજી લો કે આની અંદરથી વહેતો પ્રવાહ I1 આમાંથી વહેતો પ્રવાહ I2 અહીંયા કુલ પ્રવાહ આવશે I આટલું આપણે કન્ડિશન યુઝ કરી શકીએ ફરી એકવાર બતાવું છું આપણી પાસે બે વિદ્યુત કોષ છે ઈ1 ઈ2 વાળા જેના આંતરિક અવરોધ R1 R2 છે અને એમાંથી વહેતો પ્રવાહ I1 I2 છે અને સમાંતર જોડ્યા છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવે એક કામ કરીએ હવે B1 અને B2 પોઈન્ટની વાત કરું છું તો B1 B2 નો પોટેન્શિયલ ડિફરન્સ લેવાનો ટ્રાય કરીએ તો VB1 B2 બરાબર ટર્મિનલ વોલ્ટેજ V લઉં છું કેમ લઉં છું જો B1 B2 નો પોટેન્શિયલ ડિફરન્સ એ આના માટે નીચેના માટે બંને માટે સરખો જ હશે તો ઉપરનો પોટેન્શિયલ ડિફરન્સ જોશો
तो ए बी एटलो जशे, नीचेना माटे एटलो जशे, कारण बे छेड़ा कॉमन छे एटले वी वडे धारी लीधु, अने आ बन्ने नो टर्मिनल वोल्टेज ज थशे, कारण के एनु सूत्र क्यूं लखाय, तो वी बराबर ई वन माइनस आई इंटू आर वन थाय, ई वन माइनस आई इंटू आर वन। हवे एवुं ने एवुं ज बीजा माटे लखी दईए, तो वी बी वन बी टू बराबर वी, तो बीजा माटे सेम कंडीशन ई माइनस ई टू माइनस आई आर टू। मारी थोड़ी लखवानी भूल छे, तो आना माटे ई वन माइनस आई केटला छे आई वन इंटू केटला आर वन, आना माटे ई टू माइनस आई केटला आई टू इंटू आर टू। हवे आपणे एक काम करिए, आमांथी आई वन ने सब्जेक्ट बनावू, आमांथी आई टू ने सब्जेक्ट बनावू, तो आमांथी आई वन ने बनावो होय तो एक काम करू छू, आई वन आर वन, आई वन आर वन एने आ बाद लाया तो बराबर केटला ई वन माइनस वी थाय, तो एना उपरथी आई वन केटला आया ई वन माइनस वी डिवाइडेड बाय आर वन। तो सेम सीच्युएशन में आई टू के आना पर आई टू बनाव, तो आई टू मैसे मैंने ई टू माइनस वी डिवाइडेड बाय आर टू, आई टू मे एक बार आई वन मे एक बार आई टू मिली गया। हवे एक काम करिए, आई वन मे आई टू मिली गया है, तो टोटल प्रवाह आई है, तो आई बराबर हूँ लखी सकूं आई वन प्लस आई टू, किंमत मूकी अपने आई वन की किंमत के आई तो बराबर ई वन अपॉन आर वन माइनस वी अपॉन आर वन। जो मैं अह छूटो पड़ो ई वन अपॉन आर वन माइनस वी अपॉन आर वन प्लस आई टू की किंमत है ई टू अपॉन आर टू माइनस वी अपॉन आर टू। ओके थो, हम एक काम करिए जी, आ ईवन ईवन एक तरफ लाई दी, तो आई बराबर केटला थशे ईवन अपॉन आर वन प्लस ई टू अपॉन आर टू माइनस वी कॉमन राखी कौंस में रहसे वन अपॉन आर वन वन अपॉन आर टू, आटलू स्टेप आपने जोवा मळशे आई बराबर। हवे आमांथी एक काम करिए, वी ने सब्जेक्ट बनाव, जो वी ने सब्जेक्ट बनाव तो आटला मारे वी ने आ स्टेप सामे लई जवू पड़शे, तो अहीं लखी दऊं छुं वी वन अपॉन आर वन प्लस वन अपॉन आर टू लै गया बराबर, आ तो स्टेप रहेवानुं छे ई वन अपॉन आर वन प्लस ई टू अपॉन आर टू माइनस आई थाय। हवे समझो आने एक तरफ लई गया, आई ने आ तरफ लाया, हवे आना वडे भागी नाखीए तो वी बराबर केटला आया ई वन अपॉन आर वन ई टू अपॉन आर टू डिवाइडेड बाय वन अपॉन आर वन वन अपॉन आर टू माइनस आई डिवाइडेड बाय वन अपॉन आर वन प्लस वन अपॉन आर टू। ओके, अपने आनु भाग ने डिवाइड कर नाख्यो बने तरफ, हवे कौंस छूटो पाड़ी दे, आ थोड़ा व्यवस्थित सेट करिए, तो वी बराबर चेक करो ई वन आर टू क्रॉस में गणिए प्लस ई टू आर वन डिवाइडेड बाय केटला रहे आर वन आर टू, एनु साइड राखू छु अने आने गुणिए आर वन अने आ आर टू क्रॉस में गुणाकार थी जैसे वास्तव में आर टू प्लस आर वन में आर वन प्लस आर टू, तो नीचे के लारे आर वन आर टू, समझो आनी नीचे आर वन आर टू रहे आनी नीचे आर वन आर टू ये कैंसल थी जैसे, तो अहियाँ रहसे के आई एम ना एम अहियाँ रहसे आर वन प्लस आर टू आर वन प्लस आर टू नीचे ना आर वन आर टू ऊपर जैसे अस्टे भाई। हवे तमे एक काम करो, आना बदले एक ज बेटरी बनाओ, ये बेटरी ई इक्विवेलेंट थी एनो एक ज आंतरिक अवरोध, आई इक्विवेलेंट एनो एक ज आंतरिक अवरोध आर इक्विवेलेंट, तो आ सीच्युएशन बन से वहतो प्रवाह हे आई जो ई इक्विवेलेंट आर इक्विवेलेंट वहतो प्रवाह है आई। तो हवे एक काम करिए, आना माटेनो टर्मिनल वोल्टेज लखू तो वी बराबर ई इक्विवेलेंट माइनस आई इंटू आर इक्विवेलेंट, तो कम्पेरिजन थाय तो कम्पेरिजन थे तो रिजल्ट आवशे, समझो ई इक्विवेलेंट केटला आया ई इक्विवेलेंट थे ई वन आर टू प्लस ई टू आर वन नीचे आवे आर वन प्लस आर टू, आर इक्विवेलेंट केटला तो आर वन आर टू डिवाइडेड बाय आर वन प्लस आर टू, ई इक्विवेलेंट आटला आया आर इक्विवेलेंट आवशे, तो साइड रिजल्ट आई गयु। हूँ मानु त्या सुधी आपने आनी एक समझ होवी जो वास्तव में अधूरी थियरी है, पण आपणे एने अत्यारे अहींया समझीए
પછી થોડું આ ભાગ નીકાળી અને ફરી એકવાર રિવાઇઝ કરીશું. એ એક અધૂરી છે પણ આપણે એને પ્રોપર રિવિઝન લઈ લઈએ એકવાર. કે જો અમે શરૂઆતમાં તમને આટલા સુધીનું લખતા આવડી જવું જોઈએ, પછી અમુક ભાગો નીકાળીને આપણે આગળ ચેક કરીએ છીએ. તો શરૂઆતની અંદર પહેલા હતું ભાઈ બે વિદ્યુતકોષ E1 E2 EMF જેના આંતરિક અવરોધ R1 R2 છે અને એને એકબીજા સાથે સમાંતર જોડ્યા છે, એમાંથી વહેતા પ્રવાહ I1 ને I2 છે, કુલ પ્રવાહ થાય છે I. ફરી એકવાર રિવાઇઝ કરું છું આ સેન્ટેન્સ. બે વિદ્યુતકોષ જેના EMF E1 E2 જેના આંતરિક અવરોધ R1 R2 એમાંથી વહેતા પ્રવાહ I1 I2 છે, એમને સમાંતર જોડવામાં કુલ પ્રવાહ I મળે છે. હવે આપણે એક કામ કરીએ, B1 B2 નો વોલ્ટેજ લખીએ તો E1 માઇનસ I1 R1 આ લખી દીધું. આના V1 B2 નો વોલ્ટેજ લખીએ તો V બરાબર E2 માઇનસ I2 R2. હવે આમાંથી I1 ને સબ્જેક્ટ બનાવું તો થશે V માઇનસ E માઇનસ V એટલે E1 માઇનસ V ડિવાઇડેડ બાય R1. તો I2 એ જ રીતે E2 માઇનસ V ડિવાઇડેડ બાય R2. હવે I1 પ્લસ I2 બરાબર I છે, તો અહીંયા હું લખું તો I1 બરાબર તો E1 અપોન R1 માઇનસ V અપોન R1 E2 અપોન R2 માઇનસ V અપોન R2. હવે અહીંયા E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 માઇનસ V 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 આટલું મેં સ્ટેપ રાખ્યું છે. હવે એક કામ કરો, આ જે રિલેશન તમારી સામે બન્યું છે એમાં વી નું સબ્જેક્ટ બનાવો, તો આને આ તરફ લઈ જાઓ, આઈ ને પાછે લાવો. આ કન્ડિશન આવી. હવે આના વડે ભાગી નાખ્યા છે, અહીંયા તમે ક્રોસ ગુણાકાર કરો તો E1 R2 અને અહીંયા રહેશે E2 R1 અને નીચે R1 R2 રહેશે. અહીંયા ક્રોસ ગુણાકાર કરો તો R1 પ્લસ R2 એમાંય નીચે R1 R2 એ કેન્સલ કરી દીધા છે. તો આ સ્ટેપ આવ્યું. અને માઇનસ અહીંયા આઈ અહીંયા જુઓ તો R1 પ્લસ R2 નીચે રહે ને ઉપર જશે R1 R2. હવે આના બદલે એક જ બેટરી બનાવી, E ઇક્વિવેલન્ટ, એક જ અવરોધ લીધો R ઇક્વિવેલન્ટ, તો અહીંયા મૂકી દો. તો એના માટેનો ટર્મિનલ વોલ્ટેજ E ઇક્વિવેલન્ટ માઇનસ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ. તમે કમ્પેરિઝન કરશો તો આ ઇક્વિવેલન્ટ આવ્યો અને આ R ઇક્વિવેલન્ટ આવશે. હજી એક વસ્તુ સમજો કે ધારો કે એક બેટરી વિરોધક જોડી કાઢી છે, આના બદલે ઉલટી જોડી છે, તો એ વખતે વચ્ચે માઇનસની નિશાની આવી જશે, બાકી કોઈ ફરક નહીં પડે. રિલેશન તમારી સામે છે, કેલ્ક્યુલેશન કરવાના છે. હવે એક કામ કરીએ આપણે, ધારો કે આના સિવાય એક બીજી મેથડ બી બને છે કે જેથી આપણે થોડુંક આગળ સમજવાનું છે ઇક્વિવેલન્ટ, તો એ ચેક કરીએ છીએ. તો અહીંયા આને નીકાળી દઉં છું. હવે જો અહીંયા ધ્યાન આપજો, આ બે પોઈન્ટ એવા છે કે જે આપણે બે બેટરી હોય ત્યાં સુધી જ કામ લાગે, વધારે બેટરી થાય તો એ વખતે કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, કારણ કે આપણે E1 ના R2 નો જ ગુણાકાર છે. તો એવું કયું રિલેશન સેટ કરીએ કે જેમાં એ ઇઝી બની શકે, તો અહીંયા ધ્યાન આપો, એના માટેનું એક રિલેશન અહીંયા સેટ કર્યું છે. એ રિલેશન હશે E ઇક્વિવેલન્ટ ડિવાઇડેડ બાય R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 બાય R1 પ્લસ E2 બાય R2. આપણે ટ્રાય કરી જોઈએ તો આમાં રિઝલ્ટ આવે છે કે નહીં એ જોઈએ. તો જુઓ E ઇક્વિવેલન્ટ અને બીજું કે R ઇક્વિવેલન્ટ નું એક રિઝલ્ટ છે, 1 અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. આ તો જોઈને આપણને ખબર પડે કે 1 અપોન R ઇક્વિવેલન્ટ બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2, તો R ઇક્વિવેલન્ટ બરાબર આટલું થાય, એ તો આપણને ખ્યાલ છે. તો આ રિલેશન નું સાઈડ કરી દઉં છું કે 1 અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 એને સાઈડ કરીએ છીએ. પણ જે આ રિલેશન છે એને આપણે ચેક કરીને જોઈ જોઈએ કે થાય છે કે નહીં આના ટાઈપ. તો અહીંયા હું લખું છું E ઇક્વિવેલન્ટ ડિવાઇડેડ બાય R ઇક્વિવેલન્ટ અને અહીંયા ક્રોસમાં ગુણાકાર કરો તો E1 R2 પ્લસ E2 R1 અને નીચે થઈ જાય R1 ઇન્ટુ R2 થશે. હવે સામે હું R ઇક્વિવેલન્ટ ગુણી કાઢું તો R ઇક્વિવેલન્ટ સામે ગુણું તો R ઇક્વિવેલન્ટ છે કેટલા, R1 R2 અને નીચે R1 પ્લસ R2. તો અહીંયા લખી દઉં R1 R2 અને R1 પ્લસ R2 આ કેન્સલ થઈ જશે અને આ સ્ટેપ આવી જશે. દેટ મીન્સ આપણું મેથડ રિલેશન રાઈટ છે, ગમે ત્યારે યુઝ કરવું હોય તો આપણે સીધું કરી શકીએ. તો જુઓ E ઇક્વિવેલન્ટ નું સૂત્ર કયું આવ્યું ભાઈ, E1 બાય R1 આ ઇક્વિવેલન્ટ ડિવાઇડેડ બાય R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 બાય R1 બાજુ રહેશે E2 બાય R2. સામે ચેક કરીએ તો 1 અપોન R ઇક્વિવેલન્ટ કેટલા આવ્યા, 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. આ સ્ટેપ આપણને અહીંથી મળી જશે. હવે એક કામ કર્યું, આ જે રિલેશન આપણી પાસે બે મળ્યા છે એ ફક્ત સહાયક જોડાણ માટે આપણે ચેક કર્યું. સહાયક એટલે જુઓ આ આમ જોડાયું છે, આ પણ આ ડાયરેક્શનમાં જ છે, ધન ઋણ બે એક જેવા છે. જો વિરોધક જોડાયો હોય તો માઇનસ કરી દેવાનું, આ વિરોધક જોડાયો તો અહીંયા માઇનસ નિશાની આવી જશે, એટલે આમાં કોઈ એવું છે નહીં કે આપણને કોઈ કન્ફ્યુઝન ક્રિએટ કરે. અને બીજી એક વસ્તુ, આ આપણે કોના માટે યુઝ કર્યું, ફક્ત બે બેટરી માટે યુઝ કર્યું છે.
अभी त्रण बेटरी लई लीए त्रण बेटरी यूज करिए चार बेटरी के एन बेटरी यूज करिए तो आ इक्वेशन काम लागसे इक्वेलेंट डिवाइडेड बाय आर इक्वेलेंट बराबर शू लखाय E1 by R1, E2 by R2, plus E3 by R3, જ્યાં સુધી જેટલી બેટરી લીધી હોય ત્યાં સુધીનું કરી શકીએ છીએ. એવી જ રીતે 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1, 1/R2, 1/R3 અપ ટુ જેટલી બેટરી લીધી હોય આ રેઝિસ્ટન્સ હોય એ પ્રમાણે કરી શકીએ. તો ઇન શોર્ટ આને અહીંયા સુધી તો આપણે સમજ લીધી હતી કે ઇક્વિવેલન્ટનું સૂત્ર આ મોઢે રાખવાનું છે. આ મોઢે આ પણ આવડવું જોઈએ. ઈ ઇક્વિવેલન્ટ દરેકને ખ્યાલ આવશે આ કનેક્શનમાં. ઈવન R2 into plus E2R1 divided by E1 plus E2 અને અહીંયા જોઈએ તો R equivalent તો સમાંતર જોડાણનું સૂત્ર છે તો R1 R2 divided by R1 plus R2 અહીંયા જોવા જાઓ તો equivalent divided by R equivalent કેટલા થશે તો E1 by R1 E2 by R2 E3 by R3 એ સુધી N સુધીનો સરવાળો અને 1/R equivalent કેટલા 1/R1 1/R2 1/R3 up to 1/N સુધીનો સરવાળો. મૂળ મેથડ સરખી જ છે, રિલેશન બી સેમ છે, ફક્ત આપણે ધ્યાન રાખવાનું છે. હવે ક્વેશ્ચન આપવો છે એ આપણને પૂછાશે કઈ રીતે તો સમજો. ક્વેશ્ચન પૂછાશે કે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ સમજાવો. તો આગળ ક્વેશ્ચન હતો વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ સમજાવો અને આ ક્વેશ્ચન બનશે વિદ્યુત કોષોનું સમાંતરણ જોડાણ સમજાવો. દરેકને ક્યાં કઈ રીતે થશે રિલેશન યાદ હશે બરોબર. પહેલા હું અહીંયા સાઈડમાં લખી દઉં છું ઈ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 R2 પ્લસ E2 R1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 આર ઇક્વેલન્ટ આવડે બરોબર. અને બીજું ઈ ઇક્વેલન્ટ ડિવાઇડેડ બાય આર ઇક્વેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 બાય R1 પ્લસ E2 બાય R2 અપ ટુ સો અન ચાલે જશે. બસ આ એક એનું રિલેશન આવ્યું છે. ઓકે, હવે આપણે બે ત્રણ દાખલાઓને સમજીએ. શ્રેણી જોડાણ તો સહેલા છે, શ્રેણી જોડાણમાં વધારે કંઈ હશે નહીં, પણ છતાં એનો એક દાખલો પહેલા લઈએ અને પછી આના લઈએ છીએ. સમજો આપણી પાસે 4-5 બેટરી આ રીતે કનેક્ટ કરી છે. આ 3 બેટરી લઈ લઈએ. હવે એમાંથી સમજી લો આ 2 વોલ્ટની છે, આનો 1 ઓહ્મ આંતરિક અવરોધ. આ 3 વોલ્ટની છે, આનો 2 ઓહ્મ આંતરિક અવરોધ. આ 4 વોલ્ટની છે, આનો 1 ઓહ્મ આંતરિક અવરોધ. અને આ આપણી પાસે છે 12 અથવા 20 ઓહ્મ લઈ લઉં. ચલો 20 ઓહ્મનો બાહ્ય અવરોધ છે. તમને એમ કે આમાંથી વહેતો પ્રવાહ કેટલો, વહેતો પ્રવાહ કેટલો, તો તમે 2-3 રીતે ગણી શકો છો બરોબર. એમાં કોઈ પેલું છે નહીં. અને એક બેટરી ઉલટી બી લઈ લઈએ જેથી આપણને સમજ આવે કે કહેવા શું માંગે છે. એક આ રીતે છે. હવે તમારે એમાં એક કામ કરવાનું, મોટી બેટરી જોવાની. તો મોટી બેટરી કઈ છે? 4 વોલ્ટની. એના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર કાઢી લેવાનો. મોટી બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર કાઢ્યો અને કેટલો હશે? I જેટલો બરોબર. હવે બીજી એક વસ્તુ બતાવું છું કે આનો કુલ પ્રવાહ ચેક કરવો હોય તો તમે બે રીતે કરી શકો. કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. તો કુલ EMF ભાગ્યા કુલ અવરોધ કરીએ તો હું એક સીધી મેથડ એ કહી દઉં છું. તો કુલ EMF કેટલો? તો કુલ EMF માં જો આ ધન થી ઋણ છે, તો આ ધન થી ઋણ આ બે સહાયક છે, તો આ 4+2 થાય. અને આ વિરોધક છે, વિરુદ્ધમાં જોડાઈ છે, એટલે -3 કરી દો ભાગ્યા કુલ અવરોધ. કુલ અવરોધ કેટલો? 1+2 અહીંયા લખું 1+2+1+20. આ વાસ્તવમાં મેં કયું સૂત્ર વાપર્યું ભાઈ? E/R અથવા V/R. બસ બીજું કઈ નથી. જો આ 2+3 ઓછા બાદ કર્યા છે અને 4+2 6 કર્યા, ઓછા 3 કરી દીધા અને કુલ અવરોધ જોયો તો એ બધાનો સરવાળો કરી દીધો છે બરોબર. એક આ મેથડ છે. આનાથી તમે જે લેશો એ જવાબ આવી જશે. 1 તો 3 ભાગ્યા કેટલા છે? 24 થશે ને. 3 ભાગ્યા 24, તો 1/8 સમથિંગ જવાબ આવશે. તમે કદાચ બેટરી ઇક્વિવેલન્ટ કરીને કરશો તો એ જ આવવાનું છે. ઇક્વિવેલન્ટ કરી દો ચલો બધી બેટરી. તો એક બેટરી બનાવી દો. આ કેટલી છે ભાઈ? 2 અને 4 6 ઓછા 3 કરું તો કેટલા આવ્યા ભાઈ? 3 વોલ્ટની એક બેટરી થઈ ગઈ. અને બધા અવરોધ નો સરવાળો, બધા આંતરિક અવરોધ નો, તો 3 ને 1 4 અને નીચે પાછું 20 નો અવરોધ રહ્યો. મૂળ તો સરખું જ થયું મેથડ. હવે આમાંથી વહેતો પ્રવાહ આઈ હશે તો આઈ બરાબર શું લખાય? કુલ EMF કેટલો? 3 ભાગ્યા કુલ અવરોધ કેટલો થયો? 20 ને 4 24. મેથડ તો સેમ હશે, બધા રિલેશન બી સેમ છે, ફક્ત એની તમે કઈ યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ છે. આ એક મેથડ સિમ્પલ મેં સમજાવી છે બરોબર. હવે મારે આ જોડાણ મહત્વનું છે, તો હું એની વાત શાંતિથી વ્યવસ્થિત રીતે કરવા માંગુ છું. રહી જશે તો આપણે આગળના લેક્ચરમાં બી એની વાત કરીશું. જો અહીંયા ધ્યાન આપો કે આપણી પાસે એક બેટરી છે
चार वोल्ट आंतरिक अवरोध 2 ओम है, बीजी 2 वोल्ट बेटरी है एनो आंतरिक अवरोध 2 ओम है, कनेक्शन आपी अने अहींया 2 ओम नो अवरोध है, तो आमाथी वहेतो प्रवाह केटलो? हवे आवा कन्फ्यूजन थवाय आपणे वधारे विचारवा जोईए तो, पण हुं मानुं त्यां सुधी इक्विवेलेंट बेटरी बनाई दो, एक ज इक्विवेलेंट बेटरी आ बधाना बदले एक ज, तो हुं मानुं त्यां सुधी आपणी कंडीशन कई थशे? आ रीतनी थशे, जो एक ज बेटरी बनाईए, एक अवरोध अने पछी आ बे तो जोडायेलो ज रहेवानो छे, एनी कोई चिंता नहीं। आ इक्विवेलेंट आयो, आर इक्विवेलेंट आयो, बे छे तो आपणुं क्यूं सूत्र वापरीए? आ वापरी दईए, बे छे तो ए इजी रहेशे, तो आनी तमे किंमत मूको तो सीधी क्रॉस में गुणाकार करवानो, जो E1 R2 वत्ता E2 R1, तो सीधी मेथड एज रीते लखवानो, E इक्विवेलेंट बराबर E1 R2 4 2 8 अने अहींया E2 R1 એટલે આનો ગુણાકાર 2 ગુણ્યા 2 4 વત્તા 4 ભાગ્યા R1 પ્લસ R2 2 વત્તા 2 4 કેટલા થયા ભાઈ 12 ભાગ્યા 4 એટલે કેટલા આયા 3 વોલ્ટ આવી ગયા, તો આ ઇક્વિવેલન્ટ કેટલા થઈ ગયા? હવે આ બધી બે બેટરી નીકળી ગઈ ને એટલે કેટલા વોલ્ટ ની આવી? 3 વોલ્ટ ની આવી, તો આર ઇક્વિવેલન્ટ કેટલા? તો આર ઇક્વિવેલન્ટ તો કયું સૂત્ર? R1 R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 હવે R1 R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 R1 R2 કેટલા? 2 ગુણ્યા 2 4 અને 2 વત્તા 2 કેટલા થાય? 4 ધેટ મીન્સ કેટલા આવ્યા? 1 આવ્યા, આર ઇક્વિવેલન્ટ 1 આવી ગયા। હવે તમારી સામે આ 3 વોલ્ટ ની બેટરી, 1 ઓહ્મ નો અવરોધ અને આ 2 ઓહ્મ નો અવરોધ, તો વહેતો પ્રવાહ આઈ કેટલો? તો આઈ બરાબર તમે સીધું લખી શકો છો, 3 ભાગ્યા એટલે કુલ ઈએમએફ ભાગ્યા કુલ અવરોધ 1 વત્તા 2 એટલે અહીંયા હું સીધું લખી 1 વત્તા 2 તો આપણા માટે 1 એમ્પિયર પ્રવાહ મળે। નોટ કરી શકાય એવો દાખલો છે, તમને સમજાવી દીધો છે, છતાંય કોઈ કન્ફ્યુઝન હોય તો મેં તમને પહેલા હિન્ટ આપી એ પ્રમાણે ધ્યાન રાખી દે, દરેક જણા જેને ખ્યાલ આવી ગયો છે લખી દે। આ બે નો ગુણાકાર 4 2 8 અહીંયા લખ્યો, આનો નાનો ગુણાકાર 2 ગુણ્યા 2 4 અહીંયા સહાયક છે એટલે મેં પ્લસ લખ્યું, વિરોધક હોય માઇનસ લખો, અને ટોટલ R1 પ્લસ R2 એટલે 4 થયા, તો 3 વોલ્ટ નો આપણને રિઝલ્ટ મળશે। ઓકે, હવે બીજો આર ઇક્વિવેલન્ટ સુધી, તો આર ઇક્વિવેલન્ટ કયા? R1 R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2, તો અહીંયા થશે 4 ભાગ્યા 4 એટલે 1 આવી ગયો। હવે તમારે આ 3 વોલ્ટ ની બેટરી થઈ આ બેના બદલે, અને મોટી બેટરી જેવી જ બનાવવાની, 1 ઓહ્મ નો અવરોધ છે અને એની સાથે 2 ઓહ્મ, તો I કેટલો? તો V / R, V કેટલો? 3, અને R કેટલો? 2 નો સરવાળો 1 એમ્પિયર આવશે। એક બેટરી છે 4 વોલ્ટ ની, એનો આંતરિક અવરોધ લઈ લઈએ 6 ઓહ્મ, બીજી બેટરી પાછી 4 વોલ્ટ ની, એનો આંતરિક અવરોધ 3 ઓહ્મ છે, અને બીજી 2 વોલ્ટ ની બેટરી, એનો આંતરિક અવરોધ 2 ઓહ્મ, અને એને આપણે 1 ઓહ્મ ના અવરોધ સાથે કનેક્ટ કરી છે, વહેતો પ્રવાહ કેટલો? ઇક્વિવેલન્ટ આનથી શોધીશું આપણે, પહેલા આર ઇક્વિવેલન્ટ શોધી કાઢીએ, આર ઇક્વિવેલન્ટ શોધીએ છીએ, તો 1/R equivalent ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, તો 1/6 પ્લસ 1/3 પ્લસ 1/2 થઈ ગયું આપ 1/R1 1/R2 પ્લસ 1/R3। હું માનું ત્યાં સુધી આપણને ખ્યાલ છે 6 લસા છે એટલે અહીંયા કરીશું, અને અહીંયા 2 વડે અને અહીંયા 3 વડે ડિવાઇડેડ બાય 6 એટલે આપણને 1 આવશે જવાબ, તો આર ઇક્વિવેલન્ટ પણ 1 મળ્યા। ચલો એક રિઝલ્ટ આવી ગયું, હવે ઈ ઇક્વિવેલન્ટ આ સૂત્રથી કરીએ, તો ઈ ઇક્વિવેલન્ટ અહીંયા લખી દઉં છું ભાગ્યા આર ઇક્વિવેલન્ટ, આર ઇક્વિવેલન્ટ 1 છે બરાબર E1/R1, તો 4/6 વત્તા E2/R2 4/3 અને 2/2, ફરી સમજાવું છું કોઈ કન્ફ્યુઝન ના કરવામાં, ઈ ઇક્વેલન્ટ ડિવાઇડેડ બાય આર ઇક્વેલન્ટ, આર ઇક્વેલન્ટ 1 લખ્યો છે, E1/R1 4/6 E2/R2 4/3 અને 2/2, આમાં થશે આપણે શોર્ટમાં સમજીએ
तो आ थी जाए बे भाग्या त्रण, आसे चार भाग्या त्रण, अने अहीं थाय एक। तमे त्रण वडे लसा लई लो तो लसा लेशो तो अहीं बे वत्ता चार वत्ता त्रण भाग्या त्रण इक्विवेलेंट बराबर। आटलू स्टेप थाय। अने बीजा शब्दों में अहीं आवे नौ भाग्या त्रण एटले के त्रण वोल्ट आया, तो इक्विवेलेंट केटला आया त्रण वोल्ट आई गया। बोलो आर इक्विवेलेंट एक, इक्विवेलेंट त्रण। तो बाजू बेटरी दोरी काढ़ीए, बेटरी दोरी है तो आ रीतनी थशे। जो आना बदले एक ज बेटरी, आना अवरोध, आना बार नो अवरोध, आ थई गयो केटलो त्रण वोल्ट, आंतरी इक्विवेलेंट अवरोध केटलो एक ओम, अने बार नो अवरोध केटलो एक ओम। तो वहेतो प्रवाह केटलो आई बराबर ई बाय आर, ई केटलो छे त्रण, अने आर केटलो बेनो सरवाळो आर वन प्लस आर टू, तो आई बराबर केटला आया 1.5 एम्पीयर। जो एक व्यवस्थित दाखलो छे जे समझवा जेवो छे। एक बेटरी आपी छे एनो आंतरिक अवरोध छे, बीजी एक बेटरी छे एनो आंतरिक अवरोध आ छे 5 वोल्ट, आ 3 ओम, अहीं 2 वोल्ट, आ 6 ओम, अने एनी साथे एक कैपेसिटर कनेक्ट कर्युं छे 2 माइक्रोफेरेडे नुं। आना ओके okay, काम करिए ऊपर एक अवरोध जोड़ो छे आर बराबर 1 ओम नो। समझ आए क्या? आ कंडीशन आपने बताई छे, नीचे लखी दऊं छुं कदाच देखातुं ना होय तो। 1 ओम नो अवरोध छे। हवे आ सर्किट आपने बताई छे एमां एवुं कीधुं छे के आमांथी 1 ओम मांथी वहेतो प्रवाह शोधो अने कैपेसिटर नो विद्युत भार केटलो। तो 1 ओम मांथी प्रवाह केटलो અને કેપેસિટર નો વિદ્યુત ભાર કેટલો, એ સમજીએ હવે દાખલાને। હું માનું ત્યાં સુધી હવે આની જરૂર નથી, તમને સમજ આવી જવી જોઈએ જેથી આપણે ગણતરીમાં ફટાફટ યુઝ કરીએ। હવે આનું ઇક્વિવેલન્ટ શોધવું છે, કઈ સૂત્ર યુઝ કરીશું? તમને યાદ આવવું જોઈએ ક્રોસ ગુણાકાર વાળું E1 R2 પ્લસ E2 R1, તો 2 × 3 વત્તા 6 × 5 भाग्या आर वन प्लस आर टू, 6 + 3 केटला थाय भाई 30 ने 6 = 36 / 9 એટલે 4 આવે ઇક્વિવેલન્ટ। 4 આર ઇક્વિવેલન્ટ શોધો, આર ઇક્વિવેલન્ટ કયું સૂત્ર? 2 છે એટલે આર વન આર ટુ 6 × 3 આર વન આર ટુ / આર વન પ્લસ આર ટુ, આર વન એટલે 6 + 3 2 ઓમ આવે, બંને આવી ગયા। તો આપણે બેટરી બદલી કાઢીએ, અહીંયા 1 ઓમ, આ કેપેસિટર 2 નું અને એક બેટરી કેટલાની 4 વોલ્ટની અને એક અવરોધ કેટલાનો 2 ઓમનો। હવે એક કેપેસિટરની ખાસિયત છે એ નોટ કરવા જેવી છે, જોકે હું લેક્ચર ગુજકેટનો લઈશ એ વખત બતાવીશ, કેપેસિટરમાં પ્રવાહ પસાર ના થાય। તો આપણો પ્રવાહ ક્યાંથી નીકળશે? અહીંથી નીકળે, આમ થઈને આમ જ આવી જાય, એટલે 1 ઓમમાંથી આ જ પ્રવાહ જશે, કેપેસિટરમાં પ્રવાહ પસાર ના થાય, બરોબર? તો આ સ્થાયી કન્ડિશનમાં, એ બધું હું સમજાવીશ અત્યારે, ફક્ત ધ્યાન રાખો કેપેસિટરમાં પ્રવાહ પસાર સ્થાયી કન્ડિશનમાં થતો નથી। તો હવે એનો મતલબ થયો કે આપણે તો આ કેપેસિટર જાણે છે જ નહીં, તો આ પ્રવાહ કેટલો હશે એ ચેક કરી લઈએ। તો આઈ બરાબર લખવું હોય તો ફરી પાછું સૂત્ર V upon R, અને V ની કિંમત કેટલી? 4 / R કેટલું? 1 + 2, 1 + 2 આવી ગયો। તો આપણને આ શું આવી ગયું છે? I બરાબર 4/3 મળી ગયું, બસ આ પ્રવાહ આવી ગયો છે। હવે તમને એક કન્ડિશન બીજી બતાવું છું, જો કેપેસિટરનો વિદ્યુત ભાર પૂછાય તો એક વસ્તુ ધ્યાન પર રાખો, આ બે છેડાનો વોલ્ટેજ એ જ આનો વોલ્ટેજ, આનો જે વોલ્ટેજ હોય, સમજો આ પોઈન્ટ એ આ પોઈન્ટ બી, તો આ એ આ પણ બી, તો VAB બરાબર શું લખાય? VAB એ જ કેપેસિટરનો વોલ્ટેજ છે, એટલે કેપેસિટરનો વોલ્ટેજ બરાબર અવરોધનો વોલ્ટેજ, અને અવરોધનો વોલ્ટેજ તો IR લખાય, તો I કેટલો? 4/3, અને R કેટલો? 1, તો કેટલા આયા VC 4/3। હવે કેપેસિટરનો
कैपेसिटन्स आप्यो छे, कैपेसिटर नो वोल्टेज मळ्यो तो विद्युत भारे मळी जाय, तो विद्युत Q बराबर क्यू सूत्र C into VC, C केटला छे 2 अने VC केटला 4/3 8/3 माइक्रो कूलम चार्ज। फरी बताऊं छु समझाऊ जो ध्यान आपो અહીં શું કર્યું છે એ ધ્યાન આપ્યું કે આપણે પહેલા આનો ક્રોસ ગુણાકાર કરી નાખ્યો ઈ ઇક્વિવેલન્ટ શોધવા માટે 4 3 2 6 અને 6 5 30 અને નીચે ટોટલ કરી અને 4 મળી ગયો આર ઇક્વિવેલન્ટ તો 6 અને 3 સમાંતરમાં હોય એટલે સીધું લખી દેવાય 2 આવે એ તો સમજ આવી જશે આઈ ચેક કરવો છે આઈ કઈ રીતે તો આના બદલે આખી બેટરી આવી ગઈ આ કેપેસિટર 1 ઓહ્મ નો અવરોધ મેં તમને કહ્યું જ્યારે કેપેસિટર એકલું હોય બ્રાન્ચમાં પ્રવાહ પસાર ના થાય તો અહીંયા પ્રવાહ પસાર નહીં થાય હવે જોવા જાઓ તો આ સિચ્યુએશન આપણે સમજવા જઈએ તો 4 વોલ્ટ ની બેટરી આ 2 ઓહ્મ નો અવરોધ અને પ્રવાહ ચેક કરો તો I બરાબર કયો 4 ભાગ્યા કુલ અવરોધ કેટલો 1 2 4/3 નો પ્રવાહ આવ્યો હવે આના બે છેડા નો જે વોલ્ટેજ છે આના બે છેડા નો વોલ્ટેજ તો આના બે છેડા નો વોલ્ટેજ IR થાય તો I તો 4/3 R 1 છે તો આનો વોલ્ટેજ એ 4/3 આવ્યો તો આનો વિદ્યુતભાર કેટલો Q બરાબર CV તો C ની કિંમત 2 અને VC કેટલા 4/3 રિઝલ્ટ આવશે ઓકે અહીંયા આપણે આનો ટોપિક પૂરો કર્યો છે કયું જો બે થિયરી આજે ચાલી છે આ બધા કોઈ મતલબ કે મારા ફક્ત સમજાવું તું કે આનો ઉપયોગ ક્યાં થાય એટલા માટે મેં લીધું છે આજની થિયરી બે હતી એક તો કેપેસિટરના શ્રેણી જોડાણ આ સોરી વિદ્યુત કોષના શ્રેણી જોડાણ અને વિદ્યુત કોષના સમાંતર જોડાણ